ભરૂચ ખાતે ભોઈ સમાજ દ્વારા 56 દુકાળ થી ચાલતી આવતી પરંપરા યથાવત રાખતા મેઘરાજાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પ્રતિવર્ષની જેમ ભોઈ સમાજ દ્વારા આ વર્ષે પણ મેઘરાજાના ઉત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દિવાસાના દિવસે ભોઈ સમાજ શ્રદ્ધાપૂર્વક નર્મદા કિનારેથી માટી લાવી કોઈ પણ બીબા વગર હાથથી મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરી તેને શણગાર કરવામાં આવે છે. ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા 56 દુકાળ દરમિયાન મેઘરાજાને રીઝવવા માટે માટીમાંથી પ્રતિમા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મેઘરાજાની મૂર્તિનું 10 દિવસના આતિથ્ય બાદ નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારે જ મેઘરાજાએ બારે મેઘ ખાંગા કરી મૂકી મન મૂકીને વરસ્યા હતા. ત્યારથી ભારતભરમાં માત્ર ભરૂચ શહેરમાં ભોઈ સમાજ દ્વારા આ પરંપરા યથાવત રાખવામાં આવી છે. આસ્થાના પ્રતીક સમા મેઘરાજાની મૂર્તિ પ્રતિ વર્ષ ભોઈ સમાજના અલગ અલગ કારીગરો હાથ વડે ઘડે છે, જેની ખાસિયત એ છે કે કોઈ પણ બીબા વગર બનાવાતી મેઘરાજાની આ પ્રતિમાનું મુખારવીન દર વખતે એક સરખું જ હોય છે. અષાઢી 14ના દિવસે મોડી રાત્રે ભોઈ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવે છે, જે દિવાસાની વહેલી સવારે પૂર્ણ કરાય છે. મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગરોગાન કરી વાઘા પહેરાવી સુશોભિત કરવામાં આવે છે. ભોઈ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તડામાર તૈયારીઓ આરંભાય છે. 10 દિવસ ચાલનારા આ મેઘોત્સવને માણવા ભારતભરમાંથી લોકો ઉમટે છે અને મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.